بسم الله الرحمن الرحيم. والفجر وليال عشر والشفع والوتر والليل إذا يسر. قسم છે સવારની અને 10 રાત્રિઓની ને બેકી તથા એકીની અને રાતની જ્યારે કે તે વિદાય થાય છે. هل في ذلك قسم لذي حجر. શું એમાં અક્કલવાળાઓ માટે એક કસમ નથી? અલમ તર કૈફ ફઅલ રબ્બુક બિઆદ. શું તે નથી જોયું કે તારો પાલનહાર આદની કોમ સાથે કેવી રીતે વર્ત્યો? ઇરમ ધાત ઇમાદ. જેવો મોટા મોટા થાંભલા વાળી ઇમારતો વાળા ઇરમ શહેરના રહેવાસીઓ હતા. અલ્લતી લમ યખલક મિસલુહા ફિલ બિલાદ. કે જેના જેવું શહેર દુનિયાના બીજા શહેરોમાં બનાવવામાં આવ્યું ન હતું. ને સમુદ્રની કોમ સાથે કેવું વર્તન ચલાવ્યું કે જેમણે મેદાનોમાં મોટા મોટા ખડકો કોતરી અખંડ ઇમારતો બનાવી હતી. ને ફિરૌન સાથે પણ કે જે લોકોને સજા કરવા માટે ખૂંટા રાખતો હતો. જે બધાઓએ શહેરોમાં ઘણું માથું ઊંચક્યું હતું, પછી તેમાં ખરાબી વધારી દીધી હતી, જેથી તારા પાલનહારે પણ તેમના પર સજાનો કોરડો ચલાવ્યો. બેશક તારો પાલનહાર તાગમાં છે, ઘાતમાં છે, યાની કે દુશ્મન ઉપર એકાએક હુમલો કરવાની જગ્યા. પછી ઇન્સાન કે જ્યારે તેનો પાલનહાર તેને અજમાવે છે, તેની પરીક્ષા કરે છે, પછી તેનું માન સન્માન કરે છે અને તેને નેમતોથી નવાજે છે, ત્યારે તો તે કહે છે કે મારા પાલનહારે મારું માન સન્માન કર્યું. પણ જ્યારે તે એવી રીતે અજમાવે છે કે તેની રોજી તેના માટે તંગ કરી નાખે છે, ત્યારે તે પોકારી ઉઠે છે કે મારા પાલનહારે મને જલીલ કરી નાખ્યો. એમ હરગિજ નથી, વાત આ છે કે તમે યતીમનું સન્માન કરતા નથી, યતીમ અને અનાથનું માન સન્માન કરતા નથી. અને ન મિસ્કીનોને જરૂરતમંદોને ખાવાનું ખવડાવવા માટે એકબીજાને ઉત્તેજન આપો છો. અને વારસાનો માલ હલાલ અને હરામનો તફાવત રાખ્યા વગર આંખો ને આંખો ગળી જાઓ છો. અને મિલકતને ભેગી કરવાને ખૂબ જ પસંદ કરો છો, ખૂબ જ પ્યારી ગણો છો. સાંભળી રાખો કે જ્યારે જમીન ભાંગી ફોડી ભૂકો કરી નાખવામાં આવશે, ને જ્યારે તારો પાલનહાર પધારશે તથા ફરિશ્તા પણ હાર બંધ આવીને હાજર થશે. ને જે દિવસે જહન્નમ લાવી હાજર કરવામાં આવશે, તે દિવસે માણસ જાણી લેશે, પણ તે વખતે તેના માટે જાણી લેવું કેમ કરીને લાભદાયી થશે. يقول يا ليتني قدمت لحياتي. તે કહેશે કે મેં આ જિંદગી માટે અગાઉથી કંઈક મોકલ્યું હોત
તો કેવું સારું થાત. ફયૌમઇઝિન લા યુઅઝ્ઝિબુ અઝાબહુ અહદ, પછી તે દિવસે ના તો કોઈ અલ્લાહ ના જેવી સજા આપી શકશે. વલા યુસિકુ વસાતહુ અહદ, અને ના તેના જેવું જકડવું જકડી શકશે, પકડમાં લેવું પકડી શકશે. યા અયતુન નફસુલ મુતમઈનતુ રજઈ ઇલા રબ્બિકી રાદિયતન મરદિયા, કહેશે કે એ શાંત જીવ, એ નફસુલ મુતમઈના, તું તારા રબ તરફ પાછો ફર એવી હાલતમાં કે તું તેનાથી રાજી હોય અને તે તારાથી રાજી હોય. ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી, જેથી કરીને તું મારા ખાસ બંદાઓમાં દાખલ થઈ જા ને મારી જન્નતમાં ચાલ્યો આવ.